कदा तो आज आप जो है आंतरिक रेम गोटवण एट इंटरनल रेम ऑर्गनाइजेशन। हमें आ बहुज महत्व प्रश्न है एट खास ध्यान आपजो कारण कि घनी वक्त पूछाणो हमें पूछाशे खरुँ। अपन खबर है कि अपनी जे माइक्रो कंट्रोलर है यनी अंदर के बाइटनी इंटरनल मेमरी है 128 बाइटनी इंटरनल मेमरी है एट इंटरनल रेम है एट्ले कि એની અંદર કુલ કેટલા રજિસ્ટર હશે 00x થી 7fx। હવે આ કેવી રીતે તો કે જો 128 બાઇટ બરાબર છે કેટલા બાઇટ 128 બાઇટ। સૌથી પહેલાં તો આપણે જે હેક્સ છે આ હેક્સ સંખ્યા છે એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરીએ બરાબર તો એફ એટલે શું થશે સૌથી પહેલાં તો બાઇનરી લખો 1 2 4 8 16 32 32 दू 128 बराबर आ रीतना लख्या है। हमें एफ एट्ले 1111 क्यों पची 7 एट 1110। हमें तब बधा सरवाड़ो करो बराबर जो अँ सुधीन सरवाड़ो थे 63। हमें 64 + 63 शू 127। तब कहो 127 थे बराबर तो 127 ज खाली रजिस्टर हे तो 128 रजिस्टर क्या है तो 128 रजिस्टर पण छे शा माटे कारण कि आपणे शुरुआत क्यांथी करी छे गणतरीनी 0 थी लईने 127 एनो अर्थ शुं थयो कि भाई टोटल रजिस्टर केटला थशे 128 रजिस्टर। हवे जो जे आपणे अहींया जोयुं हतुं ने आ अहींया प्रोग्राम स्टेटस वर्ड एटले के फ्लेग रजिस्टरमां कि भाई RS1 अने RS0 एटले के रजिस्टर बेंक सिलेक्शन बराबर तो ए जे छे हवे आपणे अहींया समजवा पड़शे कि रजिस्टर बेंक शुं छे। तो जो सौथी पहला 32 रजिस्टर केटला सौथी पहला जे 32 रजिस्टर छे केटलामांथी 128 टोटल आपणा शुं छे रजिस्टर छे बराबर जो सांभळो 128 बाइट मेमरी एनो अर्थ शुं थयो तो कि 128 रजिस्टर पण दरेक रजिस्टर जे छे ए केटली बीटनुं छे કેટલી બીટનું છે 8 બીટ બરાબર છે દરેક રજિસ્ટર કેટલા બીટનું છે 8 બીટ એટલે વળી શું તો જો સમજો કે આપણું રજિસ્ટર છે બરાબર તો એની અંદર આપણે ભાગ પાડીએ તો 2 4 અને આ 8 બરાબર છે આ 0 1 2 3 4 5 6 અને 7 એટલે ટોટલ કેટલા થયા 8 થયા કે નહીં टोटल 8 बीट थे एट्ले कि आ 0 नंबर जो खाणु है यहाँ का तो 0 अथवा 1 आ बे में कोई एक मूल्य हूँ सामी सकीश एवं रीते एक नंबर खाना में 2 में 3 में 4 में एवं रीतना 8 खाना में 0 अथवा 1 कोईपण हूँ एक बीट जो है सामी सकूँ छू अने आ 8 बीट भेगा थी शूँ रचे एक बाइट बराबर एक बाइट तो આવા કેટલા બાઇટ છે આપણી ઇન્ટરનલ મેમરીમાં 128 બાઇટ એટલે કે 128 રજિસ્ટર આપણે યાદામ રાખવાનું છે કે 128 રજિસ્ટર છે બરાબર। હવે એમાંથી 128 રજિસ્ટરમાંથી 32 રજિસ્ટર જે છે ને બરાબર એ સેનામાં વિભાજિત કરવામાં આવેલા છે રજિસ્ટર બેંકમાં કેટલી ટોટલ 4 રજિસ્ટર બેંકમાં વિભાજિત કરવામાં આવેલા છે એટલે કે દરેક રજિસ્ટર બેંક કેટલાની 8 રજિસ્ટરની એક બેંક બરાબર છે એક બેંક કેટલા રજિસ્ટરની 8 રજિસ્ટરની એક એવી ટોટલ 4 બેંક એટલે 8 × 32 થઈ ગયા કે નહીં બરાબર છે એટલે જુઓ 00 થી લઈ ને 7x એટલે કે ટોટલ 8 રજિસ્ટરની બેંક 0 પછી 8x થી 7fx જે છે એ બીજા 8ની રજિસ્ટર બેંક 1 એવી રીતના બીજા 8ની રજિસ્ટર બેંક 2 અને એવી રીતના બીજા 8ની રજિસ્ટર બેંક 3 બરાબર છે એટલે ટોટલ 32 રજિસ્ટર થઈ ગયા। હવે બરાબર છે જો અહીંયા લખેલા છે 32 કાર્યરત રજિસ્ટર જે છે એનાથી 4 રજિસ્ટર બેંક બને છે બરાબર છે પછી 20x થી 2x હેફ એડ્રેસ પરની પછીની 16 બાઇટ બીટ એડ્રેસેબલ રેમ છે। હવે બીટ એડ્રેસેબલ એટલે શું વળી તો જો સમજો કે આપણું
आठ बीटन रजिस्टर है बराबर आ शू है आप आठ बीटन रजिस्टर है व्यवस्थित रीते करूँ तो समझो कि आप आठ बीटन रजिस्टर है बराबर है। हवे आनी अंदर कई वेल्यू है 1011101 हमें समझो कि मारे जे छे ये मात्र ने मत आज एक छे बराबर आ एक छे एनु मारे शू करूँ छे जीरो करूँ छे बराबर तो मारे आनी अंदर मत शू आ एक हूँ जो बीट है ये एड्रेस कर सकूँ छूँ एट मत एक बीट ने ज बदलाव सकूँ छू ना जो तुम आ रजिस्टर बैंक की बात करता हो बराबर रजिस्टर बैंक की तो तुम एक बीट ने बदलाव सकता नहीं एट्ले कि समझो कि 1011101 यहाँ मा आ एक बीट ने जीरो करूँ तो शू करूँ पड़ से तो कि आज रजिस्टर है यनी अंदर तेरे 1010001 एट्ले कि शू तो कि जे तमारे बीट ने चेन्ज करवो छे ने ए बीटनी साथे बराबर जे बीट ने तमारे जो आ छे आपणो रजिस्टर बराबर 1001 1001 હવે સમજો કે આ 1 છે એને મારે કરવો છે 0 તો શું એકલા 1 ને 0 કરી શકીશ ના શું કરવું પડશે મારે તો કે બાકીની વેલ્યુને પણ મારે જે છે એ ડેટા લાઇનમાં સાથે મોકલવી પડશે ભલે બાકીની વેલ્યુ ભલે એક ઈ જ છે ખાલી આપણે એક જ બીટ ચેન્જ કર્યો છે છતાં પણ બાકીની બધી વેલ્યુ જે છે બરાબર છે એ મારે એમને એમ કોપી કરીને ડેટા લાઇન ઉપર મોકલવી પડશે અને ડેટા લાઇન ઉપર આ બધી આપણે વેલ્યુ જે છે એમને એમ મોકલીએ છીએ તો એના કારણે કંઈક પાવર લોસ પણ થાય બરાબર છે સમજો કે તમારે માત્ર આ એક જ બીટ બદલવ્યું છે છતાં પણ તમારે બાકીની જે છે એ સાત વેલ્યુ એમને એમ બદલ્યા વગરની એમને એમ તમારે ટ્રાન્સફર કરવી પડે છે તો એના કારણે પાવર લોસ તો થાય જ બરાબર સિમ્પલ છે તો આ જે છે એ સામાન્ય રજિસ્ટર જે છે ને એનામાં આ તકલીફ છે પણ અહીંયા તમને જે 16 રજિસ્ટર દેખાય છે બરાબર ક્યાંથી ક્યાં સુધી તો કે 20 હેક્સથી લઈને બરાબર 20 હેક્સથી લઈને 22F હેક્સ સુધીના જે 16 રજિસ્ટર છે બરાબર છે કેટલા 16 રજિસ્ટર છે એ કહેવાય છે બીટ એડ્રેસેબલ છે એનો મતલબ કે તમે એની દરેક બીટને જે છે એ ચેન્જ કરી શકો છો એટલે શું તો કે જો એનો અર્થ એમ થાય કે સમજો કે આ કોઈ તમે વેલ્યુ છે બરાબર હવે તમારે આ ઝીરોને શું કરવો છે 1 કરવો છે બરાબર સિમ્પલી આ ઝીરોને તમારે 1 કરવો છે તો તમે ડેટા લાઇન ઉપર માત્ર આ ઝીરોની જગ્યાએ જ તમે માત્ર આ 1 કરી શકો એવી જે છે આ 20 હેક્સથી લઈને 2F હેક્સ સુધીના જે છે ને રજિસ્ટર એનામાં સુવિધા છે કે બાકીના રજિસ્ટર જે છે બરાબર બાકીના જે બીટ છે રજિસ્ટર આ રજિસ્ટર છે એના બાકીના બીટને તમને મોકલવાની જરૂર નથી જો તમારે એને બદલાવવા નથી તો ભલે ના મોકલો પણ તમને જે બદલાવો છે માત્ર એ એક જ બીટ જે છે એ તમે બદલાવી શકો છો બરાબર છે જે પણ તમને બીટ છે એ બદલાવો છે જેમ કે 0 નો 1 કરવો છે તો એ ડેટા લાઇન છે એની ઉપર તમે માત્ર આ એક બીટની જ વેલ્યુ મોકલશો 0 નો 1 કરવો છે તો 1 મોકલો અને 1 નો 0 કરવો છે તો 0 મોકલો ડેટા લાઇન ઉપર એટલે માત્ર એક જ લાઇન જે છે એના માટે એક જ ડેટા લાઇન ઓક્યુપાઈ થશે એટલે પાવર જે છે શું થશે બચશે બરાબર છે તો આ વસ્તુ છે બરાબર છે તો આપણે વાત કરતા હતા કે ટોટલ 128 રજિસ્ટર છે એનામાંથી 32 આપણે 4 રજિસ્ટર બેંકમાં આપણે મૂક્યા 16 જે છે એ બીટ એડ્રેસેબલ છે તો કુલ વધ્યા કેટલા હવે તો કે 6 અને 2 8 આઠમાંથી 8 જાય તો 0 12માંથી 4 જાય તો 8 80 તો હવે જ્યાં 80 રજિસ્ટર જે છે બરાબર એ કેવા છે જનરલ પર્પઝ જીપી રજિસ્ટર છે એટલે જેનો તમે સામાન્ય રીતે ઉપયોગ કરી શકો બરાબર તો આ જે છે એ આપણી શું છે આપણે શું છે ઇન્ટરનલ રેમનું સ્ટ્રક્ચર છે બરાબર છે જો અહીંયા લખેલું જ છે કે ભાઈ જે ત્રીજો ભાગ છે બરાબર છે ત્રીજો ભાગ બહુહેતુક એરિયા છે એટલે કે જનરલ પર્પઝ છે મલ્ટીપર્પઝ કયો જનરલ પર્પઝ કયો બરાબર છે એ છે બરાબર છે
હવે બીજું શું છે તો કે જો આનામાં એક વસ્તુ એ કરવાની છે કે ભલે એ વિસ્તાર જે છે જનરલ પર્પઝ બહુ હેતુ કેરિયા છે જે ક્યાંથી શરૂ થાય છે 30 હેક્સથી લઈને 7 હેક્સ સુધી છે બરાબર તેનો ઉપયોગ સામાન્ય રીતે આંતરિક સ્ટેક માટે થાય છે એટલે કે જો તમે કોઈ સરવાળો કરો છો બાદબાકી ગુણાકાર કરો છો તો એનો ડેટા જે છે ક્યાંક તો સ્ટોર કરવો પડે કે નહીં બરાબર એનો ડેટા ક્યાંક તો સ્ટોર કરવો પડે કે નહીં તો જનરલી એ ડેટા જે છે એ સ્ટેક તરીકે ઇન્ટરનલ રેમમાં સ્ટોર થાય છે બરાબર છે સ્ટેક તરીકે ઇન્ટરનલ રેમ જે છે એની અંદર એ સ્ટોર થાય છે અને ક્યાંથી સ્ટોર થાય છે એ 30 હેક્સથી સ્ટોર થવાનું સ્ટાર્ટ કરશે કારણ કે એની પહેલાં તો સ્પેશિયલ ટાઈપના રજિસ્ટર છે ને જનરલ પર્પઝ રજિસ્ટરની પહેલાં કયા છે તો કે આપણા બીટ એડ્રેસેબલ રજિસ્ટર છે અચ્છા બીટ એડ્રેસેબલ રજિસ્ટર છે અને બીજા રજિસ્ટર બેંક છે તો એના માટે જે છે આપણું સ્ટેક જે છે એ અહીંયાથી શરૂ થાય 30 હેક્સથી જે છે સ્ટેક શરૂ થાય અને પછી એવી રીતના નીચેથી ઉપર ભરાતું જાય ક્યાં સુધી 6x7f સુધી એ ભરાતું જાય બરાબર છે તો આ વસ્તુ જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે હવે એના પછીનો પણ જે અગત્યનો પ્રશ્ન છે એ છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર બરાબર તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અને એ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બરાબર છે જોઈ શકો છો કેટલી બધી વખત પૂછાણો છે અને હવે પૂછાશે પણ ખરું બરાબર છે તો બાકીનું જે છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.